Welcome, dear students, to our online education at Sri Adarsh Primary School. अपने ये धोरण सात के अंदर हमारे लोगों ने पहला जो ग्रामर का टॉपिक आपने लिया द सिंपल प्रेजेंट टेंस इनके साधो वर्तमान का तो एना विषय तुमने पहला सीखा एना पछी आपने टेक्स्ट बुक के अंदर प्रोज में यूनिट 3 द किलर प्लांट्स એટલે કે જીવલેણ છોડ એના વિશે તમને લેસન આખું આપણે કમ્પ્લીટ થયું. હવે આજે તમને લોકોને જે આપણે ગ્રામરનો બીજો ભાગ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે જે પ્રેઝન્ટ ટેન્સ લીધું હવે એમાં આવે છે પાસ્ટ ટેન્સ. પાસ્ટ એટલે કે ભૂતકાળમાં વીતી ગયેલો સમય તો એના વિશે તમારે આજે અહીંયા હું તમને શીખવાડવાની છું. તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે શું? તો જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે શેમાં આવે છે? સાદા ભૂતકાળની અંદર. સાદા ભૂતકાળની અંદર એને ઓળખ માટેના તમારે શબ્દ આવે છે ધારો કે યેસ્ટરડે એટલે ગઈકાલે, પછી આવે લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે. એને જે કહેવાય છે લાસ્ટ સન્ડે આવે કે ગયા રવિવાર આવતું હતું તો ગયા રવિવાર બોલો તો લાસ્ટ સન્ડે બોલે, સોમવાર તો લાસ્ટ મંડે, એવી રીતે બોલી શકીએ. હવે ધારો કે બપોરનો સમય હોય તો આપણે સવારમાં જે ક્રિયા પતી ગઈ હોય તો આપણે બોલી શકીએ છીએ કે ઇન ધ મોર્નિંગ, એટલે કે સવારમાં આપણે ક્રિયા કરી દીધેલી છે. તો એ બધા ઓળખ માટેના એના શબ્દો અહીંયા તમને આપેલા છે કે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર વગેરે, એ એના ઓળખ માટેના શબ્દો છે. હવે ભૂતકાળ જ્યારે આપણે સાદો ભૂતકાળ ચલાવતા જ્યારે જેમ વર્તમાનકાળમાં જેમ હતું કે બી ક્રિયાપદ, બીનો મતલબ થાય છે કે છે, તો એના ત્રણ રૂપો હતા એમ, ઇઝ અને આર. તો એવી રીતે હવે આપણે ભૂતકાળમાં સાદા ભૂતકાળની અંદર જે બી ક્રિયાપદ છે એના ભૂતકાળના રૂપો છે વોઝ અને વેર. અહીંયા જો તમને આપેલા છે કે સાત બી ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો કયા કયા છે તો વોઝ અને વેર. અહીંયા તમને એકવચન અને બહુવચન સિંગ્યુલર અને પ્લુરલ એમાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો એની અંદર આપણે ખબર છે કે આઈ, હી, યુ, હી, શી, ઇટ અને ધે એ બધા શું છે? સર્વનામ એટલે કે પ્રોનાઉન છે. તો એની જગ્યાએ એની જોડે જે ક્રિયાપદ આવે કેવી રીતે આવે છે તે આપણે અહીંયા સમજાવ્યું છે. તો અહીંયા જો લખેલું છે કે એક વચન એટલે કે સિંગ્યુલર, બહુવચન એટલે કે પ્લુરલ, તેમાં ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ તરીકે આઈ એટલે કે હું, તો આઈ જોડે ટુ બી ક્રિયાપદનું વોઝ અને વેરના બે રૂપો છે. તો આઈ જોડે શું આવે છે? વોઝ આવે છે. તેનું બહુવચન થાય બી, તેની જોડે આવે છે વેર. બીજા પુરુષમાં છે યુ, તેની જોડે આવે વેર, એનું બહુવચન બી યુ થાય છે એટલે યુ વેર. ત્રીજા પુરુષમાં ઈ, શી, ઈટ એટલે કે ઈ એટલે કોઈ એક છોકરા માટે, શી એટલે કે કોઈ એક છોકરી માટે, અને ઈટ એટલે કે નાની દરજાતી માટે, તો એના જોડે આવે છે વોઝ અને એનું બહુવચન થાય છે દે, તેની જોડે આવે છે વેર. એક છોકરો હોય તો હી કહીએ, એનું બહુ વધારે છોકરા તો આપણે કહીએ છીએ દે. એક છોકરો હોય તો શ્રી ને બહુ વચન થાય દે. અને એક જ કોઈ નાની તો જાતે પ્રાણી પક્ષી વસ્તુ ગમે તે, તો એક હોય તો એના માટે ઈ, પણ જો એનાથી પણ એક કરતાં વધારે હોય બહુ વચન થઈ જાય તો અત્યાર આપણે શું મૂકીએ છીએ? દે મૂકીએ છીએ. તો અહીંયા ટુ બી ક્રિયાપદના રૂપો થાય છે વોઝ અને વેર. ભૂતકાળના રૂપો આપણને ખબર છે કે આવે છે વોઝ અને વેર. તો કોની જોડે કયો શબ્દ આવે અહીંયા આપણે એક અહીંયા આ ટેબલ દ્વારા મેં તમને સમજાવ્યું. હવે એમાં નીચે જો તમને એક્ઝામ્પલ આપે છે કે માય ફાધર વોઝ ઇન સુરત યેસ્ટરડે, કે મારા પપ્પા ગઈકાલે સુરતમાં હતા. તો અહીંયા જો તમે વોઝ આપ્યું કે યેસ્ટરડે ભૂતકાળનો શબ્દ, ઓળખ માટેનો શબ્દ આપ્યો છે, અહીંયા ટૂંકી દીખા છે કે પુરાણ એવું, તો અહીંયા આવે વોઝ. એને જે બીજી ખાતરી આપણે પૂછ્યું ધ બોઇઝ વેર ઇન ધ લાઇબ્રેરી યેસ્ટરડે, એટલે કે છોકરાઓ ગઈકાલે લાઇબ્રેરીમાં હતા. હવે અહીંયા તમને અહીંયા પણ એક
એકવચન અને બહુવચન એમાં પણ તમને ઘણી સમજાવી છે. તો આ જોડે હેડ એટલે મારી પાસે હતું, વી હેડ એટલે અમારી પાસે હતું, યુ હેડ એટલે તારી પાસે હતું, યુ હેડ એનું પણ બહુવચન યુ યુ થાય છે, યુ હેડ એટલે તમારા બધાની પાસે પણ હતું. હવે હી શી ઇટ એની જોડે પણ હેડ આવે છે ને એનું બહુવચન થાય દે તો એની જોડે પણ હેડ આવે છે. એટલે કે ટુ હેવ ક્રિયાપદના ભૂતકાળનું રૂપ જે છે એ કયું છે, હેડ, એચ એ ડી હેડ છે. તો કોઈ પણ જોડે ગમે તે સર્વનામ તો કોઈ પણ નામ જોડે ધારે કે આઈ વી યુ હી શી ઇટ કે તે બધા ગમે તેની જોડે જો હેવ ક્રિયાપદનું રૂપ ભૂતકાળનું મૂકવાનું આવે તો હેડ આવે છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે આપ્યું કે દે, તો દે બહુવચન છે તો આપણે આપ્યું દે હેડ સ્વીટ્સ કે તેમની પાસે મીઠાઈઓ હતી. બીજું છે કે ધ્રુવ હેડ બાઇક, ધ્રુવની પાસે બાઇક હતું. વી હેડ બુક્સ, અમારી પાસે પુસ્તકો હતા. એટલે કે ભૂતકાળનું થયું છે આપણે હેડના બદલે શું ક્રિયાપદ આવે, હેડ આવે છે. અહીંયા હવે ત્રીજું આપણું ટુ ક્રિયાપદ આપણે છે, ટુ એટલે કે કરો, કંઈક આપણે કરતા હોય એના માટે કરો શું છે, ટુ આઈ ડુ, હું આ કરું છું, તો એટલું ટુ આ કરે છે. તો ડુ ક્રિયાપદ છે એના ભૂતકાળના રૂપ છે ડીડ. ડુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય છે કે તે આ કર્યું અથવા અમે આ કર્યું એમ કહેવાય છે. હવે ડીડ નો ઉપયોગ જે સાદા વાક્યમાં આપણે જે ક્રિયાપદ તરીકે થતો હોય થાય છે, પરંતુ પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે આપણે ડીડ નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા તમને લખ્યું છે ડીડ નો ઉપયોગ પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવામાં થાય છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે તમને લખ્યું કે ડીડ તીર્થ ડ્રાઈવ અ કાર, એટલે કે શું તીર્થ ગાડી ચલાવતો હતો, તો અહીંયા ડીડ આપ્યું છે. તો આ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. હવે બીજું વાત છે કે સંજય ડીડ નોટ ડ્રિંક ટી, તો એ ડ્રિંક એ ક્રિયા પછી મુખ્ય ક્રિયા પણ અહીંયા ડીડ આપ્યું, એટલે કે નકાર વાક્ય બન્યું ડીડ નોટ. તો તેમ કે સંજય ચા પીતો નથી. ત્રીજું વાક્ય આપ્યું છે કે ગર્લ્સ ડિન્ટર સિંગ અ ભજન, એટલે કે છોકરીઓ ભજન ગાતી, એટલે કે અહીંયા જો તમને શીખવાડ્યું કે ડૂ જે છે એટલે કે કરવું તો એનું ભૂતકાળનું રૂપ થાય છે ડીડ. અહીંયા આપણે સમજાવ્યું કે ડૂનું ભૂતકાળ થાય ડીડ. ધારો કે ટુ બી ક્રિયાપદ, તો બી ક્રિયાપદના ભૂતકાળના રૂપો થાય છે વોઝ અને વેર. હેવ ક્રિયાપદ, તો હેવ ક્રિયાપદના ભૂતકાળનું રૂપ થાય છે હેડ. તો આ ત્રણ શબ્દ તમારે યાદ રાખવા. હવે એમાં આપણે જ્યારે સાદા ભૂતકાળમાં વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે જે એક્શન વર્ડ્સ છે એટલે કે ક્રિયાવાચક શબ્દ જેને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ, ધારો કે ચાલીએ છીએ તો બોલીએ વોક, દોડીએ તો રન, વાંચો છો તો રીડ, લખીએ છીએ તો રાઈટ, આ જે બધા શબ્દ છે તો એના ભૂતકાળના રૂપ આપણે લખવાના છે. ધ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ એટલે કે એક્શન વર્ડ, એના ભૂતકાળના રૂપો એટલે કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. તો એ આપણે જ્યારે ભૂતકાળમાં વાક્ય બનાવવાના આવે ત્યારે જે ક્રિયાવાચક શબ્દ એટલે કે જે એક્શન વર્ડ જે આવે છે તો એનું ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું હોય છે. ધારો કે પ્લે એટલે કે રમવું તેનું ભૂતકાળનું રૂપ થાય છે પ્લે, સિંગ એટલે કે ગાવું તેનું ભૂતકાળનું રૂપ થાય છે સેંગ, પછી ધારો કે વિન ડબલ્યુ એ વિન એટલે જીતવું તેનું ભૂતકાળનું રૂપ થાય છે વોન. તો આ બધા જે શબ્દ છે જે ક્રિયાવાચક શબ્દ એટલે કે વર્બ છે ક્રિયાપદો છે તેના ભૂતકાળના રૂપો એટલે કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ એનો ઉપયોગ આપણે જ્યારે તમારે વાક્ય બનાવવાનું હોય, તમારે ખાલી જગ્યા ભરવાની હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ જો તમને સમજાય કે જ્યારે સાદા ભૂતકાળમાં મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, આપણે કોઈ વાક્ય બનાવવાનું હોય, ધારો કે હું મારી માટે કહું કે ભાઈ હું વાંચું છું, તો હું વાંચતી હતી હું ભૂતકાળમાં હતો, તો આઈ રીડ અ બુક, ધારો કે રીડ આર ઈ એ ડી રીડ એટલે કે વાંચું, તો રીડનું ભૂતકાળ પણ શું થાય છે રીડ જ થાય છે. ધારો કે લખું તો રાઈટ ડબલ્યુ આર આઈ ડી રાઈટ એટલે કે લખું, તો એનું ભૂતકાળનું રૂપ થાય છે ડબલ્યુ આર ઓ ટી એટલે કે મેં લખ્યું. અહીંયા આગળ તમને આપ્યું છે કે સાદા ભૂતકાળ મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું ધારો કે રાઈટ તો ડબલ્યુ આર આઈ ટી ત્યારે ભૂતકાળ થાય છે ડબલ્યુ આર ઓ ટી, ધારો કે ટુ પ્લે એટલે કે લખું ત્યારે ભૂતકાળનો રૂપ થાય છે પ્લે પી એલ એ વાય. અહીંયા ધારો કે કાલે તમને એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું છે કે ભાઈ કાર્તિક બોર્ડ એ ન્યુ કાર લાસ્ટ વીક એટલે કાર્તિક કે ગયા અઠવાડિયે નવી કાર ખરીદી, તો બી યુ વાય બાય નું ભૂતકાળ થાય છે બોટ.
પછી છે પ્લે એટલે કે રમવું તો પ્લે નું ભૂતકાળ થાય છે પી એલ એ વાય એ ડી પછી ઈટ ટી એ ટી ઈટ એટલે ખાવું એનું ભૂતકાળ રૂપ થાય છે એ ટી ઈ એ હવે વિઝિટ તો વિઝિટ નું ભૂતકાળ થાય છે વી ઝે ડ વી આઈ એસ આઈ ટી ઈ ડી અને વિન તો વિન નું ભૂતકાળ થાય છે વોન ડબલ્યુ ઓ એન એસી ડબલ એક્સ એલ એટલે વેચ્યું
વેચ પુટ એનો ભૂતકાળ થાય છે વેચ્યું તો સેલ નું આપણે પાસ્ટ ફોર્મ લખવા તો શું થઈ જશે સોલ્ડ S O L D સોચ કે યુ ખાલી જગ્યા ટી ઇન ધ મોર્નિંગ કે યુ રે સવારમાં ચા પીધી છે રે સવારમાં કે પહેલા ચા પીધી હતી તો કે અત્યારે બપોરનો ટાઈમ થયો હતો તો સાંજનો સમય થયેલો હોય તો આપણે એને સવારમાં પીધી એટલે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો એ શેમાં આવે ભૂતકાળમાં તો અહીંયા ડ્રિંક આવ્યું છે તો ડ્રિંક એટલે પીવું તો અહીંયા કે પી લીધી પતી ગયું છે ક્રિયા તો ડ્રિંક નું ભૂતકાળ થાય છે ડ્રેન્ક हिंदी मूवी लास्ट संडे एंगे अबे गया रविवार है हिंदी मूवी वॉच એટલે જો તો જોઈ હતી આપણે એમ કેવું હશે તો વોચ નો ભૂતકાળ થશે વોચ તો મિત્રો યાદ રાખવાનું કે જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એની અંદર તમારે બ્લેક સ્કૂમાની આવે ત્યારે કૌંસમાં જે મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય એનું પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે એક ક્રિયાપદનું ભૂતકાળ રૂપ તમારે એમાં લખવાનું આવે છે હવે તમારે જે પહેલા જે આપણે ટુ બી ના રૂપો ટુ હેવ ના રૂપો ટુ ડુ ના રૂપો એ જે તમને લખેલા એ અને આ બધું તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાનું છે